हेलो फ्रेंड्स, आपणे पांचमा नंबरनुं जे जोता हता जे छे ए अने ऐनी मात्रा, जेमां आपणे ए अने ऐनी मात्राना शब्दो अने वाक्यो जे आपणे नोटबुकमां लखवाना हता। हवे मित्रों, ए अने ऐनी जे आपणे मात्रा जोई छे ए मात्रानुं आपणे स्वाध्याय जोवाना छे, हने तो आपणे एनो स्वाध्याय जोईए। तो मित्रों, आपणे ए अने ऐनी मात्रानुं जे स्वाध्याय आपेलुं छे ए आपणे आजे टेक्स्टबुकमां करवाना छे, तो तमे पण मारी साथे करवानुं छे। तमे पण टेक्स्टबुक खुल्ली राखजो, हं, जेम हूँ बताऊँ तेम तमारे पण टेक्स्टबुकमां पूरतुं जवानुं छे। टेक्स्टबुकमां पूराई गया बाद त्यारबाद आपणे नोटबुकमां लखशुं। तो पहेली एक्सरसाइज शुं छे, नीचे आपेला शब्दोमां ए एटले के एक मात्रा અને ઐ એટલે કે બે માત્રાની માત્રા આપણે લગાવવાની છે। આપણને શબ્દો આપેલા છે તેમાં આપણે એની માત્રા અથવા તો ઐની માત્રા, જે માત્રા આવે તે આપણે બંધ બેસતી આવે તે લગાવવાની છે। તો જોઈએ આમાં શું લખેલું છે, ખ લ, શું લખેલું છે, ખ લ, હા ને, ખ લ। તો આમાં આપણે એક માત્રા લગાડશું કે બે માત્રા, તો આપણે કોના પાસે એક માત્રા લગાવવા પડે, તો ખના ઉપર આપણે એક માત્રા લગાડીએ તો શું વંચાય, ખે લ, હા ને, વંચાય ને, બંધ બેસતો શબ્દો આવે ને, ખે લ, એટલે ખના ઉપર આપણે એક માત્રા લગાવવાની આવે। ત્યારબાદ છે પ સા, પ સા, તો આપણે એની માત્રા લગાડીએ કે અહીંની માત્રા, તો આપણે પના ઉપર બે માત્રા લગાડીએ તો શું વંચાય, પૈ સા, શું વંચાશે, પૈ સા। ત્યારબાદ છે મ દા ન, મદાન, તો આપણે એમાં માત્રા લગાવવાની છે, તો આપણે મના ઉપર એક માત્રા લગાડીએ તો શબ્દ કયો બનશે, મે દા ન, શબ્દ કયો બનશે, મે દા ન। ત્યારબાદ છે શબ્દ જ ન, જન, તો એમાં આપણે કઈ માત્રા લગાડીએ, એ કે ઐ, તો આપણે જ ના ઉપર અહીંની માત્રા લગાડીએ તો શું વંચાશે, જય ન, શું વંચાશે, જય ન। ત્યારબાદ છે ઠ લી, ઠ લી, તો આપણે થના ઉપર કઈ માત્રા લગાડીએ, તો એક માત્રા લગાડીએ તો શબ્દ શું બનશે, ઠે લી, શું બનશે, ઠે લી। ત્યારબાદ છે મ જ, મજ, તો આપણે યોગ્ય માત્રા લગાવી જોવાની, એ અને અહીં બંને માત્રા લગાવી જોવાની, જો જે બંધ બેસતી આવે, જે શબ્દ તમારો બંધ બેસતો બેસે તો તમારે એ માત્રા લગાવવાની, જેમ કે એની માત્રા અને અહીંની માત્રા, તો આપણે સેના પર લગાડીશું, તો મે ઉપર, તો એની માત્રા લગાડીએ તો શું વંચાશે, મે જ, હા ને। તો એ રીતે કયા કયા શબ્દો બન્યા, ખેલ, પૈસા, મેદાન, જૈન, થેલી, મેજ। તો મિત્રો, સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે, ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો। તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે, તો એ ચિત્રને જોઈને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે। જેમ કે ચિત્ર કયું છે, પહેલું તો રેલગાડી, હા ને, તો અહીં ખાલી જગ્યા ગાડી આવી, તો આ ચિત્રનું નામ શું છે, રેલગાડી, હા ને, તો આપણે લખી શકીએ કે રેલ ગાડી આવી। ત્યારબાદ છે સુરેશ, શેનું ચિત્ર છે, તો કેરી, આપણે ખાલી જગ્યામાં શું લખવાનું, કેરી, તો અને પછી છે ખા, તો સુરેશ કેરી ખા। ત્યારબાદ છે ચિત્ર શેનું છે, ઠેલી, તો ચિત્ર છે એનું આપણે ખાલી જગ્યામાં નામ લખવાનું છે, તો ઠે લી, ઠેલી માંથી ફળ કાઢ। ત્યારબાદ ચિત્ર શેનું છે, મોર, તો અહીં ખાલી જગ્યામાં શું લખવાનું, મોર, મોર નાચે છે। ત્યારબાદ છે સૈનિક, ચિત્ર શેનું છે, સૈનિકનું, તો ખાલી જગ્યામાં સૈનિક લખવાનું, તો સને બે, સને બે માત્રા, સૈ નાને રસવઈ ની અને ક, સૈનિક દેશની રક્ષા કરે છે। ત્યારબાદ છે રાજા
खाली जगह में रहे छे। तो चित्र शेनु छे? महल। तो अहीं खाली जगह में आपणे महल लखवानो, तो म हने एकमात्र हे ल राजा महल में रहे छे। आ रीते चित्र जोईने खाली जगह में ए चित्रनुं नाम लखीने आपणे वाक्य पूरु करवानुं छे। तो फरी आपणे वाक्य जोई लईए। रेल गाड़ी आवी, सुरेश केरी खा, थेली माठी फर काद, मोर नाचे छे, सैनिक देशनी रक्षा करे छे, राजा महल मा रहे छे। त्यारबाद मित्रों छे त्रीजी एक्सरसाइज के मेनी मदद थी शब्द बनावो, है जेमा आपणे वच्चे आपणे मे आपेलो छे तो आपणे मेनी मदद थी शब्द बनावाने छे। तो आपणे पहले बहारनो शब्द लेवानो छे, जेम के ज मे, तो अहीं आपणे लखवानुं ज मे। त्यारबाद ज पछी कयो अक्षर छे? र। तो र ने मे साथे लखवानुं, तो कयो शब्द बनशे? र मे, बराबर। ત્યારે અક્ષર છે ભ, તો ભને મે સાથે લખવાનું, તો બનશે શબ્દ ભ મે। ત્યારબાદ અક્ષર છે ગ, તો ગ ને આપણે મે સાથે જોડીએ તો કયો શબ્દ બનશે? ગ મે। એ જ રીતે પછીનો અક્ષર છે અ, તો અને મે સાથે જોડીએ તો કયો અક્ષર બનશે? તો અ મે। ત્યારબાદ છે ટ, તો ટ ને મે સાથે જોડીએ તો કયો અક્ષર બને? તો આપણને એક ઉદાહરણ આપેલું છે, જેમ કે ટ મે। તો આ રીતે મેની મદદથી આપણે શબ્દ બનાવવાના છે। તો સૌ પ્રથમ આપણે સર્કલની બહારનો અક્ષર લેવાનો, અને પછી એની સાથે આપણે એ અક્ષરને સર્કલમાં જે અક્ષર છે એની સાથે આપણે લખવાનો, અને આ રીતે આપણે શબ્દ બનાવવાના છે। તો હવે પછી આપણી ચોથી એક્સરસાઇઝ છે કે નીચેના કોઠામાંથી એ અને અહીંની માત્રાવાળા શબ્દ શોધો। તો આપણને અહીં બોક્સમાં શબ્દો આપ્યા છે, તો આ કોઠામાંથી આપણે એ એટલે કે એક માત્રાવાળા અને અહીં એટલે કે બે માત્રાવાળા શબ્દ શોધીને બોક્સ બનાવવાનું છે, અને એની માત્રાવાળા એની માત્રાના બોક્સમાં લખવાનું છે, અને અહીંની માત્રાવાળા શબ્દ અહીંની માત્રાવાળા બોક્સમાં લખવાનું છે। તો જેમ કે આપણને ઉદાહરણ આપેલું જ છે કે એક માત્રાવાળા શબ્દો જે શોધેલો છે તે બે, તો એની માત્રામાં લખવાનું છે। અને ત્યારબાદ ઉદાહરણ તરીકે અહીંની માત્રાવાળો શબ્દ કયો છે? રૈયત, તો તે અહીંની માત્રામાં લખ્યો છે। તો એ જ રીતે આપણે બીજા શબ્દો શોધવાના છે, જેમ કે એની માત્રાવાળા શબ્દો શોધીએ તો ક ને સ, તો આ એની માત્રાવાળો શબ્દ છે, તો એની માત્રાવાળા શબ્દો શોધીને આપણે શું કરવાનું? આમાં લખી દેવાનું, એ રીતે ગણેશ જે બોક્સ બનાવીએ છીએ તે આપણે અહીં લખી દેવાનું। ત્યારબાદ સૌપ્રથમ પાછા એની માત્રાવાળા શબ્દ શોધીએ જે છે રેટ, તો એ રેટ જે બોક્સ બનાવ્યું છે એ શબ્દો આપણે એની માત્રામાં લખવાનો છે। ત્યારબાદ બીજો એની માત્રાવાળા શબ્દ શોધી કાઢો, તો બનશે ટેટર, અને ટે ટ ર, જે આમાં આપણે લખવાનું ટે ટ ર, હને। ત્યારબાદ બીજો એની માત્રાવાળો શબ્દ શોધો, તો આવશે કેસર, હને આવે ને કેસર, તો એ આપણે લખી દેવાનું કે સ ર। ત્યારબાદ બીજો શોધો એની માત્રાવાળો શબ્દો, તો અહીંયા છે સેટ, બનશે ને સેટ, તો આપણે એની માત્રામાં એ લખી દેવાનું સે ઠ, હને। ત્યારબાદ બનશે જેઠ, તો જે ઠ, તો અહીં આપણે લખી દેવાનું જે ઠ, બરાબર। હવે શોધો અહીંની માત્રાવાળા, તો અહીંની માત્રાવાળા શબ્દ શોધીએ તો સૌપ્રથમ મળશે વૈશાખ, હને, તો એ આપણે લખવાનું વૈ સા ખ। ત્યારબાદ નૈના,
तो बॉक्स बनावीने पछी एनी मात्रावाळा बॉक्स में आपणे लखवानुं अहींनी मात्रामां नहीं ना। त्यारबाद बनशे महीना है ने, तो आ रीते बॉक्स बनाईने अहींनी मात्रावाळा बॉक्स में लखो ए शब्द महीना, बराबर। त्यारबाद बनशे नैया है ने, बने ने नैया, तो आमां आपणे लखवानुं नैया। ત્યારબાદ બનશે જૈન, બને ને જૈન, તો જૈન, બરાબર। ત્યારબાદ બનશે ભૈયા, તો અહીં લખવાનું ભૈયા। ત્યારબાદ બનશે પૈસા, તો અહીં બોક્સ આપ્યું નથી તો આપણે નીચે લખી દઈએ પૈસા, ઓકે। હવે મિત્રો, એની માત્રામાં એક શબ્દ હશે તો આપણે શોધી કાઢીએ કયો શબ્દ બાકી રહી ગયો, તો અહીં છે હેસ, જો છે ને હેસ, તો આપણે એની માત્રાનો શબ્દ છે એટલે આપણે એ બોક્સમાં લખવા પડશે હે સ। તો આ રીતે એ અને અહીંની માત્રાવાળા શબ્દો શોધીને બોક્સ બનાવવાનું, ત્યારે એની માત્રાવાળા શબ્દો એની માત્રાના બોક્સમાં લખવાનું અને અહીંની માત્રાવાળા શબ્દો અહીંની માત્રાવાળા બોક્સમાં લખવાનું। તો આ રીતે આપણે અહીં લખવાનું છે એની માત્રા અને અહીંની માત્રા। ત્યારબાદ છે મિત્રો પાંચમી એક્સરસાઇઝ, કે ચિત્ર જોઈ યોગ્ય નામ પર વર્તુળ કરો। ચિત્ર જોઈને એના સાચા નામ પર આપણે વર્તુળ કરવાનું છે, તો આ ચિત્ર શેનું છે, ઐરાવતનું હા ને, ચિત્ર શેનું છે ઐરાવત, તો અહીં ઐરાવતના બાજુમાં ત્રણ શબ્દો આપ્યા છે, કયા કયા છે, ઐરાવત, ઐક્ય અને ઐલ્ય, તો આપણે સાચો શબ્દ ઐરાવત શોધીને એના પાસે સર્કલ કરવાનું છે। તો ઐરાવત અહીંયા ક્યાં લખેલું છે, તો અહીંયા છે, તો ઐરાવતના નામ પર આપણે વર્તુળ કરવાનું છે, બરાબર। ત્યારબાદ ચિત્ર કયું છે, મહિના, ચિત્ર શેનું છે, મહિના, તો અહીં ત્રણ શબ્દ આપ્યા છે મહિના, નૈના અને હૈના, તો આપણે સાચો શબ્દ શું શોધવાનું છે, મહિના, તો મહિના કા લખેલું છે, તો અહીંયા મહિના, તે સાચા નામ પર વર્તુળ કરવાનું છે। ત્યારબાદ ચિત્ર છે વરસાદ, હા ને, તમે શું કહેશો, વરસાદ, તો વરસાદને બીજો કયો શબ્દ કહેવાય, મેઘ, મેઘ એટલે પણ વરસાદ, તો અહીંયા આપણને ત્રણ શબ્દો લખ્યા છે મેઘ, વેલ અને ગેલ, તો આપણે શું શોધવાનું છે, મેઘ, તો મેઘ શબ્દો ક્યાં લખ્યું છે, તો અહીંયા છે મેઘ, તે સાચા નામ પર આપણે વર્તુળ કરવાનું છે। ત્યારબાદ ચિત્ર છે ધેલનું, હા ને, ધેલ, ચિત્ર શેનું છે, ધેલ, તો અહીં ત્રણ શબ્દ લખ્યા છે મેલ, ધેલ અને ખેલ, તો આપણે શું શોધવાનું છે, ધેલ શબ્દ, તો અહીં ધેલ શબ્દ ક્યાં લખ્યું છે, તો અહીંયા છે, તે ધેલના નામ પર આપણે વર્તુળ કરવાનું છે। ત્યારબાદ છઠ્ઠી એક્સરસાઇઝ છે, કે નીચેના શબ્દોમાં રંગ પૂરો, નીચેના શબ્દોમાં રંગ પૂરવાનો છે, તો અહીં આપણને શબ્દો આપેલા છે, જેમ કે શબ્દો જોઈએ, નૈયત, શું લખેલું છે, નૈયત, વૈર, ઘેબર, બહેન, હરેશ અને ભૈરવ, તો આ નીચેના જે શબ્દો આપ્યા છે એ શબ્દોમાં તમારે મનગમતા રંગ કરવાના છે। તો મિત્રો, અહીં આપણે એ અને અહીંની માત્રાવાળી જે એક્સરસાઇઝ આપણે જોઈ છે અને જે ટેક્સ્ટબુકમાં લખી છે, તો એ બધી એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટબુકમાં લખવાની છે, તો એ હું PDF ફાઇલ દ્વારા તમને સેન્ડ કરીશ, જે તમારે માત્ર ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે। ઓકે મિત્રો, ફરી મળીશું આપણે આ સ્વાધ્યાયનું જે આપણે નોટબુકમાં લખવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લખીશું। ઓકે મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, થેન્ક યુ।